નમસ્કાર, હું ચુતોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર. વિસ્તારથી જોઈશું. સૌથી પહેલા વાત કરીશું અમદાવાદથી મળી રહેલા સમાચારની. અમદાવાદમાં કરોડોના બિટકોઈન મામલે નલીન કોટડિયાના જામીન અંગેની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. ચુકાદો હાલમાં અનામત રાખવામાં આવ્યો છે. કોટડિયાને જામીન આપવા પર સરકારી પક્ષ નો વિરોધ સામે આવી રહ્યો છે. ગુનાહિત કાવતરામાં હાથ હોઈ શકે છે તેવું સરકારી વકીલનું કહેવું છે. સરકારી વકીલે જામીન ન આપવા હિતાવહ ગણાવ્યા છે તો કોટડિયાના વકીલે કહ્યું કે આરોપીનું ફરિયાદમાં નામ નથી. કોટડિયાને જામીન આપવા પર સરકારી પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારી વકીલનું કહેવું છે કે ગુનાહિત કાવતરામાં નલીન કોટડિયાનો હાથ હોઈ શકે છે. સરકારી વકીલે જામીન ન આપવા હિતાવહ હોવાનું પણ જણાવ્યું છે. તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, છેલ્લા કેટલાય સમયથી બિટકોઈન મામલો જે રીતે ગરમાઈ રહ્યો હતો, ઘણા લાંબા સમય બાદ નલીન કોટડિયા હાથે લાગ્યા. હવે તમામ જે ચુકાદાની કાર્યવાહી છે તે ચાલી રહી છે. કોટડિયાને જામીન આપવા પર સરકારી પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. જામીન અંગેની સુનાવણી તો હાલ પૂર્ણ થઈ ચૂકી છે. કોટડિયાને જામીન આપવા પર સરકારી પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો કોટડિયાના વકીલે કહ્યું છે કે આરોપીનું ફરિયાદમાં નામ નથી. સંવાદદાતા અમિત રાજપૂત જોડાયા છે વધુ વિગતો સાથે. અમિત, નલીન કોટડિયાના જામીન અંગેની સુનાવણી તો પૂર્ણ થઈ ચૂકી છે, શું મહત્વપૂર્ણ બાબતો સામે આવી રહી છે? આ સૌથી મહત્વનો જે કેસ છે, બિટકોઈન કાંડ છે, કરોડો રૂપિયાની હેરાફેરી અને તોડ કરવાની વાત છે. આ મામલે નલીન કોટડિયા જે ધારીના પૂર્વ ધારાસભ્ય છે, તેમની જામીન અરજી પર સુનાવણી જે છે થઈ છે. પણ સૌથી મહત્વની વાત છે કે સરકાર તરફથી જે દલીલો કરવામાં આવી છે કે નલીન કોટડિયાની જામીન જે છે એ નામંજૂર કરવામાં આવે, વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે નલીન કોટડિયા એ એવા વ્યક્તિત્વ છે કે જે આ કેસથી સીધા જોડાયેલા છે, અને તેની સાથે સરકારી વકીલ નહીં પણ ભય છે કે જે લોકો આમાં સાક્ષી છે, જે વિટનેસ છે, તેમને એ પ્રલોભન આપીને તોડી પણ શકે છે. તો આ વાતને લઈને સરકારી વકીલ જે છે વિરોધ કરી રહ્યા હતા, અને ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો છે. અને સાથોસાથ તુરલ જે જગદીશ પટેલ જે અમરેલીના એસપી હતા, તેમની પણ જામીન અરજીની સુનાવણી જે છે એ અત્યારે પૂર્ણ થઈ છે. એટલે જોવાનું એ છે કે જ્યારે આ દલીલો પૂર્ણ થઈ છે ત્યારે જે નામદાર મેજિસ્ટ્રેટ છે તેમના તરફથી કયા પ્રકારનો ચુકાદો બંને જે બિટકોઈન કાંડથી જોડાયેલા જે બંને મુખ્ય આરોપીઓ છે તેમના ઉપર આજે સાંજ સુધી એ ચુકાદો આપશે. પણ કેવો ચુકાદો આપે છે એ ખાસ જોવાનું છે. તોડક બિલકુલ અમિતાભ, આભાર તમામ જાણકારી માટે. તો અમદાવાદમાં કરોડોના બિટકોઈન મામલે આ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નલીન કોટડિયાના જામીન અંગેની જે સુનાવણી છે તે પૂર્ણ થઈ છે. ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. હાલ તો અનામત રખાયો છે. ક્યાં સુધીમાં આ સમગ્ર મામલો અને સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે તે જોવું રહ્યું.